અને સમાચારમાં હવે વાત વરસાદની કરીએ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે રાજ્યમાં બે દિવસ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે ભેજના કારણે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે તો બે દિવસ બાદ સામાન્ય વાતાવરણ રહેશે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત હાલમાં દેખાઈ રહી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી સર્જાશે ચોમાસું વિદાય લેવાની શરૂઆત ઉત્તર રાજસ્થાનથી થઈ ચૂકી છે पाँच दिन में गुजरात में मोस्टली अगले दो दिन में राधर थंडोस्ट्रम एक्टिविटी हो सकता है क्योंकि काफ़ी सारे मॉइस्चर पड़ा है और हीटिंग भी है इसके कारण से लोकल कन्वेक्टिव एक्टिविटी गुजरात में हो रहा है और अगले दो दिन के लिए भी हो सकता है दो दिन का बाद विल बी ड्रेस्टिक रिडक्शन यानी थंडोस्ट्रम एक्टिविटी होना भी बंद हो जाएगी और बारिश भी होने का संभावना बहुत कम रहेगी गुजरात स्टेट आजे होल बारिश हुआ है एट हंड्रेड फोर्टी वन मिलीमीटर रेन हुआ है जहाँ अभी तक आज अपना गुजरात स्टेट आजे होल में नाइनटीन परसेंट एक्सेस रेन हुआ है સવાલ ઉઠવા પાછળ એક કારણ જવાબદાર છે પોલીસની ઢીલી નીતિ કારણ કે પોલીસ ધારે તો એક આ બધું બંધ કરાવી શકે છે કારણ કે મોટા મોટા આતંકવાદીઓને જો આ ગુજરાત પોલીસ નાથી શકતી હોય ડ્રગ્સ માફિયાઓને પકડી શકતી હોય મધદરિયે જઈને ઓપરેશન કરી શકતી હોય તો આવા આવાના તત્વોને પકડવા તો ચપટી વગાડવા જેવું કામ છે આ ગુજરાત પોલીસનું પણ ખબર નહીં કે કેમ શા માટે છૂટો દોર આપી દેવાય છે અને થયા પછી કાર્યવાહી કરવામાં આવે છે પછી શાંતિ સ્થાપવાની વાત કરવામાં આવે છે પછી ફ્લેગ માર્ચ કરવાની વાત આવે છે અને પછી એક્શનની વાત આવે છે અને એક્શનની વાત કર્યા પછી જ્યારે રિએક્શનનો સમય આવે ત્યારે ફરી પાછી એ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થતું જોવા મળે છે આ સાયકલ કેટલાય વર્ષોથી ચાલી રહી છે જોઈએ છીએ અટકે છે કે નહીં આ વખતે હવે પોલીસે જ્યારે કમર કસી છે એવું કહી રહી છે તો વિશ્વાસ રાખીએ ગુજરાત પોલીસ પર કે આવનારા સમયની અંદર કોઈ પણ તહેવારમાં આ રીતે વાતાવરણ નહીં ડોહળાય આગળ કરવી છે કે એવા સંગઠનની એક એવી માનસિકતાની કે જે હંમેશા વિધ્વંસક રહી છે એ હંમેશા ભાગલા પાડવાની એક નીતિ રહી છે ભારતને ટુકડા ટુકડા કરવાનું એ દુસ્વપ્ન જોવે છે પણ એમને ખબર નથી કે એમનું સપનું પૂરું નથી થવાનું વાત છે ખાલિસ્તાની આતંકી કે સપનું જોયું ભારતના ટુકડે ટુકડા કરવાનું એ દુઃસપનું તો ક્યારેય પૂરું નથી થવાનું જી ટ્વેન્ટી અંદર પણ હુમલો કરવા માટેના તેણે થ્રેટ્સ આપ્યા હતા પણ કશું જ ન કરી શક્યો અને હવે વધુ એકવાર બફાટ બકવાસ કર્યો અને આ બાજુ ગુજરાતમાં પોલીસ એક્ટિવ થાય જે વર્લ્ડ કપનું જે ઇનોગ્રેશન થવાનું છે એની જગ્યા ઉપર એ વર્લ્ડ ટેરર વર્લ્ડ ટેરર કપનું ઇનોગ્રેશન થશે એ પ્રકારની એણે એક ધમકી આપી છે એણે ખાલિસ્તાનના ફ્લેગ એ વર્લ્ડ કપના ઇનોગ્રેશનમાં એ લોકો લાવશે એ પ્રકારની પણ એને ધમકી આપી છે ત્યારબાદ એને એમના કોઈ સાથીદાર નિર્જર કરીને છે એનું જે મૃત્યુ થયું હતું એનો પણ એ લોકો બદલો લેશે એટલે આવા બધા કન્ટેન્ટ લઈને એને એક પ્રી રેકોર્ડેડ મેસેજ રેડી કરીને ઘણા બધા અમદાવાદ શહેરના નાગરિકો ઉપર આ પ્રકારના મેસેજ આવ્યા હતા જેની અહીંયા ડિફરન્ટ માધ્યમથી અમને જાણ કરવામાં આવી હતી જે બાબતે અમે લોકો ટેકનિકલ હજુ કામ કરી રહ્યા છે આ બાબત ઉપર આ ફરિયાદમાં હજુ સુધી કોઈ પણ અરેસ્ટ થઈ નથી એટલે ગુરુપતવંતસિંહ પન્નુ દ્વારા જે ધમકી આપવામાં આવી કે વર્લ્ડ કપ ની અંદર અમે ક્રિકેટ વર્લ્ડ કપ નહીં પણ ટેરર નો વર્લ્ડ કપ શરૂ કરીશું આ દુસ્વપ્ન સેવવામાં આવે છે મુંગેરી લાલ કે હસીન સપના જેવી વાત છે અને આ બાજુ એની એક એક ગતિવિધિ ઉપર સાયબર ક્રાઇમ ગુજરાત પોલીસ કઈ રીતે નજર રાખી રહી છે જિગ્નેશ પાસેથી જાણીએ અનુકૂળ જે પ્રમાણે આપણે કહ્યું કે પન્નુ માત્ર ધમકીઓ આપી રહ્યું છે અને તેની ધમકી હવે ખરેખર પોલીસ અને ગુજરાતવાસીઓ પણ સહેજ પણ મન ઉપર નથી લઈ રહ્યા કારણ કે અગાઉ પણ આ જ સ્ટેડિયમની અંદર જ્યારે મેચ હતી ત્યારે પણ તેને આ પ્રકારની ધમકી આપી હતી પરંતુ તે માત્ર ધમકી સાબિત થઈ પરંતુ તેની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમને દેશની અંદર ચાલતા ગેરકાયદેસર સિમ્બોક્સ મળી આવ્યા તેનું જે આખું નેટવર્ક હતું તે તોડી પાડવામાં આવ્યું અને આ વખતે જ્યારે ફરી વખત પન્નુ દ્વારા ધમકી આપવામાં આવી ત્યારે તેને એક એડ એજન્સીનો સંપર્ક કર્યો હોય અને ત્યાંથી આ બધા કોલ કરવામાં આવ્યા હોવાનું સાયબર ક્રાઇમ માની રહી છે અને હવે યુકેથી જે કોલ આવ્યા છે તે કોલ કરવા પાછળનો આશય શું છે કોણ કોણ તેમાં જોડાયેલા છે અને સાથે જ્યારે આ ધમકી ભર્યા કોલ વાયરલ થઈ ચૂક્યા છે ત્યારે રાજ્યની અંદર વય મનુષ્ય ન ફેલાય અને લોકો એકબીજા પ્રત્યે ઘૃણા ન રાખે તે માટે હવે સાયબર ક્રાઇમ અને તમામ એજન્સીઓ જે સતર્ક થઈ છે સાથે જ જે મેચનું આયોજન થઈ રહ્યું છે ક્રિકેટ મેચનું તેમાં કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈ કોઈ પણ વ્યક્તિ કોઈપણ પ્રકારના ધર્મને લગતા લગતા સાહિત્ય સાથે મેચમાં એટલે કે સ્ટેડિયમમાં પ્રવેશ ન કરે તે માટેનો પણ એક આદેશ પોલીસ કમિશનર દ્વારા જારી કરી દેવામાં આવ્યો છે અને આખી મેચ અને જે તેની સેરેમની છે તે શાંતિપૂર્વક રીતે પસાર થાય તે માટે શહેર પોલીસ અત્યારે કટિબદ્ધ છે બિલકુલ શહેર પોલીસ કટિબદ્ધ છે એની સાથે સાથે ગુજરાત પોલીસ પણ કટિબદ્ધ છે કે જે દુઃસ્વપ્ન છે આમ તો જી ટ્વેન્ટીની અંદર એને આવી ઘણી બધી ધમકીઓ આપી હતી પણ આ ધમકીને પણ

આવવા માટે બીવે અને ધમકી જે ખાલિસ્તાની ફ્લેગ સાથે આ હુમલો કરવામાં આવશે આવી બાબતની જે ધમકી આપવામાં આવી છે કોઈપણ રીતે કોઈને ગભરાવાની કોઈ જરૂરિયાત નથી એના માટે તમામ પોલીસ અધિકારી અને કર્મચારી ત્યાં બંદોબસ્ત મેં તૈનાત રહેશે અને હવે વાત કરવી છે એ સમસ્યાની જેનાથી દરરોજ તમે હું આપણે બધા પરેશાન થઈએ છીએ તૂટેલા રોડ રસ્તા જે ક્યારેક એક્સિડન્ટનું કારણ બને છે ક્યારેક વાહનોની નુકસાનીનું તો ક્યારેક કમરના મણકા તોડી નાખે છે અને એ જ તૂટેલા રોડ રસ્તાને લઈને સંદેશ ન્યૂઝે અવાજ ઉપાડ્યો સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે અને એ જ અવાજ ઉપાડ્યો અને એ જ તંત્રના બહેરા કાને અથડાયો અને આખરે તંત્રએ હવે નિર્ણય લીધો છે કે આ રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે સંદેશ ન્યૂઝે આ સૂતેલા તંત્રને ઢંઢોળીને જગાડ્યું અને હવે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કેવી રીતે શું કામગીરી કરવામાં આવશે નિકુલ પાસેથી જાણીએ નિકુલ જે બિલકુલથી નુપુર જે રીતે અમદાવાદ શહેરના રસ્તા ઉબડ ખાબડ થયા હતા વરસાદના કારણે જે રસ્તા તૂટી ગયા હતા અને તે રસ્તા અને અમદાવાદીઓની જે સમસ્યા છે તે સંદેશ ન્યૂઝ વારંવાર પ્રસારિત કરતું રહ્યું હતું સંદેશ ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યા અને ત્યારબાદ આજે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એક મહત્વનો નિર્ણય લીધો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક મળી હતી તેને લઈને રોડ રસ્તાનું સમારકામ કરવા માટેનો આ નિર્ણય છે તે લઈ લેવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીએ અધિકારીઓને સૂચના આપી છે કે ઓક્ટોબરની પહેલી તારીખથી જ આ કામ ઉપર લાગી જવામાં આવે અને તાત્કાલિક તાલુકાલી કમદાવાજ શહેરી જે તકલીફો પડી રહી છે જે રસ્તાઓ તૂટ્યા છે જે રસ્તાઓ નવા બનાવવાના છે તમામ કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવે ને પહેલી ઓક્ટોબરથી જ આ તમામ રસ્તાઓ જે છે તે નવા બનાવવાની શરૂઆત થઈ થઈ જશે મહત્વની વાત છે કે આ રસ્તાઓનું કામકાજ ત્રણ મહિના જેટલું જે છે તે ચાલવાનું છે એટલે કે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી રસ્તાનું સમરકામ ચાલશે જેમાં અમદાવાદના પૂર્વ પશ્ચિમ સહિત તમામ જે સાત ઝોન છે તેની અંદર આ કામગીરી થશે ને ઝડપીથી અમદાવાદીઓને નવા રોડ રસ્તા પણ મળી જશે ફરી એકવાર આજે મંદિર પરિસરની અંદર આમ તો લાઈન જેવું હતી ત્યાં દર્શન કરવાની ધીંગાણું થઈ ગયું શું થયું યશ પાસેથી વિસ્તારથી જાણીએ બિલકુલથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે મા અંબાના શરણે શીશ ઝુકાવવા માટે અત્યાર સુધીમાં લાખો ભક્તો આવ્યા છે પરંતુ આસ્થાનું ધામ જાણે કે આવા લોકો માટે અખાડો બન્યો હોય એ પ્રકારની ઘટના જ્યારે સંઘ લાઈનની કતારોમાં ઊભો હતો મા અંબાના દર્શન માટે તમામ ભક્તો પ્રતીક્ષા કરી રહ્યા હતા કે અમે નિજ મંદિરમાં જઈમાં અંબાના દર્શન કરીએ આ વચ્ચે સંઘ વચ્ચે મારામારી થઈ છે પાંસઠસો પોલીસ કર્મીઓ સુરક્ષામાં તેના થતાં છતાં પણ આવા તત્વોએ શા માટે મંદિર પરિસરમાં મારામારી કરી જે એક મોટો સવાલ છે મંદિરનો ચાચર ચોક જે કે ખૂબ